વલસાડ જિલ્લામાં એલસીબી પોલીસે દક્ષિણ ગુજરાતમાં ચોરીની લૂંટ ધાડ અને હત્યા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપતી પોલીસને ઊંઘ હરામ કરનાર એક ખૂંખાર લૂંટારો ગેંગને ઝડપી પાડી છે અને 12થી વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। વલસાડ જિલ્લાના ભૂતસરમાં એક લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી। ગામના છેવાડે રહેતા દીપસિંહભાઈ સોલંકી અને તેમના પત્ની રમીલાબેન વૃદ્ધાવસ્થામાં એકલવાયું જીવન જીવતા હતા, ત્યારે મોડી રાત્રે 3 જેટલા લૂંટારૂઓ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યા બાદ આ વૃદ્ધ દંપતીને બંધક બનાવ્યું હતું। જો કે બંધક બનાવતી વખતે લૂંટારૂએ રમીલાબેન નામના મોઢે ડૂચો મારી દીધો હતો અને ત્યારબાદ તેમને પહેરેલા ઘરેણા અને ઘરમાં રહેલા દાગીના અને રોકડ રકમ લઈ લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ હતી। આ ઘટનામાં રમીલાબેનનું કરુણ મોત પણ નિપજ્યું હતું। ત્યારે આ ગંભીર ગુનાના ભેદ ઉકાળવા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો કામે લાગ્યો હતો। પોલીસને પડકાર આપનારા ગેંગને ઝડપવા વલસાડ પોલીસે પોતાના બાતમીદારોના નેટવર્કને પણ નેટવર્ક સક્રિય કર્યું હતું અને શક્ય તમામ દિશાઓમાં તપાસ તેજ કરી હતી અને આખરે પોલીસને મહેનત રંગ લાવી હતી અને ગણતરીના દિવસોમાં જ ભૂતસરની આસનસની ખેજ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। આ ગુનામાં સામેલ તમામ ગુનેગારોને પણ ઝડપી લઈ લૂંટાયેલ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલ છે। જો કે પોલીસ આ ગુનાના કામમાં આરોપીઓની ધરપકડ કરી છે, તેમાંથી એક મહિલા આરોપી પણ હોવાનું બહાર આવ્યું છે। આ મહિલા આરોપીમાં દક્ષા ઉર્ફે વૈશાલી શશિકાંત પટેલ, જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વીરવલ ગામના પટેલ ફરિયામાં રહે છે। આરોપી દક્ષા ઉર્ફે વૈશાલી શશિકાંત પટેલ એલઆઈસી એજન્ટનું કામ કરે છે અને એલઆઈસીના વીમા ઉતારવા દરમિયાન તેની પાસે આવતા અરજદારોની ઘરની તમામ માહિતી તે મેળવી લેતી હતી અને એલઆઈસીનો વીમો ઉતરાવતા તેના અરજદારોની ધંધાકીય અને આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવતી અને ઘરની પણ મુલાકાત લેતી અને આમ પોતાના જ અરજદારોને તમામ આર્થિક પરિસ્થિતિ અને ધંધા રોજગાર અને ઘર સહિતની તમામ મહત્વની માહિતી એકઠી કર્યા બાદ ચોરી લૂંટ અને ધાડને અંજામ આપતી આ ગેંગના મુખ્ય લીડર તેની માહિતી પૂરી પાડતી હતી। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં 30 અને 31 ઓગસ્ટની રાત્રે એક બનાવ બનવા પામેલો, જેમાં સિનિયર સિટીઝન ભૂતસર ગામે પતિ પત્ની એકલા રહેતા હતા। એના ઘરમાં ત્રણ ઈસમોએ ઘૂસી જઈ લૂંટ કરેલી અને આ લૂંટ દરમિયાન મહિલા અવાજ ન કરે એના માટે થઈ મહિલાનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી એક મહિલાનું મૃત્યુ થયેલું। આમ લૂંટ અને હત્યાનો સનસનીખેજ બનાવ બની જતા વલસાડ જિલ્લાની એલસીબીની ટીમ ડિટેક્શનની બાબતમાં કામે લાગેલી, જેમાં વલસાડ એલસીબીના એક કોન્સ્ટેબલને સચોટ બાતમી મળેલી કે આ ગુનામાં આ ઈસમો સંડોવાયેલા હોઈ શકે। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ કરતાં તે જ ઈસમોની સંડોવણી જણાઈ આવેલ। ભૂતસરના ગુનામાં વિજય નામનો ઈસમ જે છે મુખ્ય આરોપી હતા, તેની સાથે શ્રીહરિ તેજ બહાદુર નામનો વ્યક્તિ હતો, હની ઉર્ફે હમઝા નામનો વ્યક્તિ, આ ત્રણ લોકો ઘરમાં ગયેલા। આ બનાવની ટીપ જે છે વૈશાલી ઉર્ફે દક્ષા નામની સ્ત્રીએ આપેલી, જે ભૂતકાળમાં એલઆઈસીનું કામ કરતી હોવાથી આ ઘર વિશે વાકેફ હતી અને આ લૂંટનો જે મુદ્દામાલ જે છે વેચવા માટે એક ડિસમિસ પોલીસવાળા અલ્પેશ નામના વ્યક્તિએ ભૂમિકા ભજવેલી અને લૂંટનો મુદ્દામાલ રીતેશ સોની, જે નસવાડીમાં સોની કામ કરે છે, તેણે ખરીદેલું અને આ ગુનો કરવા માટે જે ગાડી લઈ અને બહાર રેકી કરવાની કામગીરી જે છે સુનિલ નામના ઈસમે કરેલી। આમ આ ગુનાના કામે 6 આરોપીની અટક કરવામાં આવેલી છે અને ગુનાનો ઓરિજિનલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે। આરોપીની પૂછપરછ દરમિયાન માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા છેલ્લા 3-4 વર્ષમાં 3 લૂંટો, 1 મરચાની ભૂકી છાટી અને ચેઇન સ્નેચિંગ અને 6-7 ઘરફોડ ચોરીઓ, આમ 10-12 ગુનાઓને આ ગેંગે અંજામ આપેલો, જેમાં બોડલાઈની સનસનીખેજ લૂંટ, રોણવેલની લૂંટ અને એક ધરમપુરની લૂંટ પણ નીકળી જવા પામેલ છે। આ બધા ગુના ડિટેક્ટ થયેલા છે। બોડલાઈની લૂંટ માટે થઈ અને આ ગેંગના સભ્યોએ સેલવાસની એક ગેંગનો સંપર્ક કરેલો, એ ગેંગના 6 લોકો પણ એ લૂંટમાં જોડાયેલા, એમ એ લૂંટમાં કુલ 10 આરોપીઓ હતા, એ 10 પૈકી 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે, બાકીના 4 આરોપીઓને અટક કરવાની કામગીરી ચાલુ છે। આમ અલગ અલગ લૂંટ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 3-4 સોનીઓ, લૂંટ કરનાર ઈસમો અને ટીપર સહિત કુલ 10 આરોપીઓની અટક વલસાડ એલસીબી દ્વારા કરવામાં આવેલી છે।
મેં જેમ કીધું એમ 10-11 દાખલ ગુનાઓ ડિટેક્ટ થયા છે. આ ઉપરાંત 4-5 અન્ય ગુનાઓની પણ કબૂલાત આરોપીઓ કરી રહ્યા છે. મોડસ ઓપરેન્ડાઈ એ રીતની રહેતી હતી કે આ આરોપીઓને દક્ષા જેવી મહિલા કે અન્ય કોઈ ઇસમ દ્વારા પ્રોપર ટીપ મળતી હતી. ટીપ મળ્યા બાદ આ લોકો બનાવ સ્થળની રેકી કરતા હતા અને રેકી કર્યા બાદ આ લોકોને સચોટ સમય લાગે ને યોગ્ય સમયે જ્યારે સિનિયર સિટીઝન ઘરમાં એકલા હોય ત્યારે આ લોકો એ ઘરમાં લૂંટ અથવા તો ચોરીને અંજામ આપતા હતા. હાલ 3-4 ગુનામાં એની સંડોવણી હોવાનું બહાર આવેલું છે. હજી રિમાન્ડ દરમિયાન બીજા ગુનાઓ ઉકેલાવવાની પૂરેપૂરી સંભાવના છે અને હજી વધારેમાં વધારે મુદ્દામાલ રિકવર થવાની પણ સંભાવના છે. હાલ અમે 10.5 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલો છે પણ હજુ વધારે મુદ્દામાલ પણ મળી આવશે. શિકાર અંગેની ટીપ આપી હતી અને ત્યારબાદ લૂંટનો પ્લાન કરવામાં આવતો હતો. આ ગેંગના અન્ય સાગરીતોના કારનાઓને વાત કરીએ તો ગેંગના મોટાભાગના આરોપીઓ 1-થી વધુ ગુનાઓમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. લૂંટ વિથ મર્ડરની ઘટનામાં LIC એજન્ટ દક્ષા ઉર્ફે વૈશાલીએ આ ગેંગના લીડર વિજય ધૂટિયાને તમામ માહિતી આપી હતી અને ત્યારબાદ વિજયે નરેશ અને તેના માણસો સાથે મળી અને એક ગેંગ બનાવી હતી અને ત્યારબાદ લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ ગેંગમાં અલ્કેશ નામનો એક આરોપી પણ સામેલ છે જે ડિસમિસ થયેલો એક પોલીસ કોન્સ્ટેબલ છે. અલ્કેશ નામનો ડિસમિસ પોલીસ કોન્સ્ટેબલ આ ગેંગ દ્વારા લૂંટ કર્યા બાદ લૂંટમાં સોના ચાંદીના દાગીના મળતા તે સોના ચાંદીના દાગીના એ પોતાના ઓળખીતા સોના ચાંદીના વેપારીઓ પાસેથી વેચી આપતો હતો અને પોતાનો પણ આ ગેંગમાંના લૂંટમાં ભાગ રાખતો હતો. આમ પોલીસની આ કાર્યવાહીમાં અત્યાર સુધી 12 આરોપી ઝડપાયા છે. તેનાથી એ અનેક આરોપીઓ અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીની ધરપકડની સાથે 71,000 રૂપિયા રોકડા, 1,16,000 રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના, 8 મોબાઈલ, 3 વાહનો જેમાં 2 કાર અને 1 મોટરસાઇકલ, LCD TV, લેપટોપ સહિતના કુલ અંદાજે 10,27,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે. આમ આ ગેંગ પાસેથી અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી સહિત જિલ્લામાં વર્ષોથી વણ ઉકેલાયેલા ગંભીર એવા 12 લૂંટ અને ધાડના ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ગુનાઓને અંજામ આપતી વખતે તેઓ કોઈની હત્યા કરતા પણ અચકાતા ન હતા. વલસાડના ભૂતસરમાં થયેલી લૂંટની ઘટના પણ લૂંટારો ટોળકીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી પત્નીની હત્યા પણ કરી હતી. આમ આ સાતે ગેંગમાં 1 LIC મહિલા એજન્ટ અને 1 ડિસમિસ પોલીસ કોન્સ્ટેબલ સામેલ છે અને મોટાભાગે ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવતી આ ટોળકી પોલીસના હાથે ઝડપાઈ જતા 12 જેટલા ગુનાઓ ઉકેલાઈ જતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે અને હજુ પણ આગામી સમયમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. કેવી મિસ્ત્રી, ZSTV, વલસાડ.